કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો બધા? બધા વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સાતમા પાઠની સમજૂતી મેળવી. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણને વ્યાકરણના મુદ્દા આપેલા છે તેની સમજૂતી આજે મેળવીશું. મિત્રો, અહીંયા જુઓ, પહેલાં સૂચના શું આપી છે એ જોઈએ આપણે. તો કે ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં, હમણાં, હવે, પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો. એટલે કે આપણે પહેલાં વાક્ય વાંચવાનું છે, એ વાક્યમાં ક્રિયા પહેલાં થઈ ગઈ છે, હમણાં થઈ છે કે હવે પછી થવાની છે, તો એ લખવાનું છે. તો ચાલો પહેલાં આપણે ઉદાહરણ સમજીએ. જુઓ, ઉદાહરણમાં પહેલાં શું વાક્ય આપ્યું છે કે લીલાને ફટાકડા બનાવતા આવડે છે. એટલે કે લીલા અત્યારે જ ફટાકડા બનાવે છે, એને આવડે છે, તો એ ક્રિયા અત્યારે હમણાં જ થઈ છે, ચાલુ છે, તો શું લખવાનું છે? હમણાં. ત્યાર પછી લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી. એટલે કે લીલા જ્યારે એના પપ્પા ફટાકડા બનાવતા તો તેમને જોતી અને એમાંથી એ ફટાકડા બનાવતા શીખી છે, તો એ ક્રિયા પહેલાં બની ગયેલી છે ને, તો ત્યાં ખાલી જગ્યામાં શું લખવાનું છે? પહેલાં. ત્યાર પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે. એટલે કે બનશે, હવે પછી એ થવાનું છે. લીલા જેમ જેમ ફટાકડા બનાવતી જશે તેમ તેમ એ એમાં નિપુણ થતી જશે, એટલે એ હવે પછી બનવાનું છે. એ એટલે આ માટે એ ખાલી જગ્યામાં ત્યાં હવે પછી લખ્યું છે. તો આ રીતે આપણે જે વાક્ય આપેલા છે એ વાંચવાના છે, એ ક્રિયા ક્યારે થઈ છે એ સમજવાની છે, ક્રિયા ચાલુ છે, પૂરી થઈ છે કે હવે થવાની છે એ વાક્ય વાંચીએ, પાછળ એનું ક્રિયાપદ જોઈએ, તો તેના આધારે આપણને ખબર પડશે કે એ ક્રિયા ચાલુ છે, પૂરી થઈ છે કે પહેલાં બની ગઈ છે. તો એ વાક્ય વાંચી અને આપણે સમજવાનું છે અને એના આધારે એ આગળ આપણે લખવાનું છે કે હમણાં, પહેલાં કે હવે પછી, એમાં શું આવશે એ લખવાનું છે. તો ચાલો આપણે પહેલું જોઈએ. તો કે એમાં છે, આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પહોંચે છે તો છે એટલે કે અત્યારે જ પહોંચે છે, તો એ ત્યાં ખાલી જગ્યામાં શું આવશે? તો એમાં આવશે હમણાં. ત્યાર પછીનું, આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. થઈ જશે એટલે એનો મતલબ શું? કે એ ઊંચી થઈ જવાની છે, હવે પછી થશે, હજી જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ એ ઊંચી ઊંચી થતી જશે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા આવશે હવે પછી, અહીંયા આવશે હમણાં, અહીંયા આવશે હવે પછી. અને ત્યાર પછીનું જે છે એમાં છે, આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. હવે જુઓ અહીંયા શું છે, પહોંચતી હતી. હતી એટલે કે એ પહેલાં પહોંચતી હતી, એ ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં એના આધારે? પહેલાં. સમજાયું? અહીંયા આવશે હમણાં, હવે પછી અને શું આવશે? પહેલાં. જુઓ હવે અહીંયા તમને આ શબ્દની જે લીટી આપેલી છે એનો મતલબ શું? કે પહોંચે છે, છે એટલે એ ક્રિયા અત્યારે જ થઈ છે, હમણાં જ છે, એટલે જશે, છે એટલે પૂરું થઈ ગયું છે, એ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, એટલે પહેલાં પહોંચતી હતી, પહેલાં પહોંચી ગઈ છે, એ પહોંચતી હતી, બરાબર. તો હવે આગળનું જોઈએ, લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે. લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે, જશે એટલે કે હજી હવે થશે, એ ક્રિયા છે એટલે કે થશે. તો અત્યારે તો કંઈ ઉડતું બાઇક હજી આવ્યું નથી, એવી શોધ તો થઈ નથી, તો ઉડતું બાઇક હજી હવે પછી શોધાશે, હવે એવું થશે. હવે જેમ જેમ વૈજ્ઞાનિક શોધો થતી જાય એમ 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 નવી નવી શોધો બહાર આવે છે. તો અહીંયા આવશે, શું આવશે? એ ક્રિયા હવે થવાની છે, જશે, તો અહીંયા શું આવશે? હવે પછી. ત્યાર પછીનું, લોકો બળદ ગાડામાં મુસાફરી કરતા હતા. અહીંયા જે હતા એટલે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પહેલાં કરતા હતા, તો અહીંયા શું આવશે? ખાલી જગ્યામાં આવશે પહેલાં. એટલે કે પહેલાંના લોકો જ્યારે બસ, ટ્રેક્ટર, વિમાન, ટ્રેનની શોધ ન હતી ત્યારે લોકો
બળદ ગાડામાં એક ગામથી બીજે ગામ જવા માટે એમાં મુસાફરી કરતા હતા. અહીંયા આવશે પહેલાં, ત્યાર પછીનું. લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે. એટલે કે અત્યારે એ ચાલુ જ છે. અત્યારે તમે રિક્ષામાં પણ સ્કૂલે આવો છો, બરાબર. તમને પપ્પા લેવા આવે તો પપ્પાના સ્કૂટર ઉપર, એમના બાઇક પર બેસીને જાઓ છો, બરાબર. તો આપણે એક ગામથી બીજે ગામ, બહાર ગામ જવું હોઈએ તો બસ અથવા ટ્રેનમાં જઈએ છીએ. તો અત્યારે આપણે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, એટલે અત્યારે આ બધી વસ્તુ આપણે ચાલુ જ છે, એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા શું આવશે? હમણાં. એટલે કે હમણાં અત્યારે એ બધું ચાલુ જ છે. ત્યાર પછીનું, જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા. હવે જૂન મહિનો ચાલ્યો ગયો છે, અત્યારે કયો મહિનો ચાલે છે? જાન્યુઆરી મહિનો, બરાબર. જૂન મહિનો પૂરો થઈ ગયો છે, પહેલાં બની ગયું છે. જ્યારે જૂન મહિનો ચાલુ થયો હતો, જ્યારે આપણી સ્કૂલ શરૂ જ થઈ હતી, વેકેશન ખુલ્યું હતું, તો ત્યારે આપણે પહેલો પાઠ સમજ્યા હતા. તો અહીંયા એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પહેલાં બની ગઈ છે. તો અહીંયા શું આવશે? પહેલાં. ત્યાર પછી, વાર્ષિક પરીક્ષા પહેલાં અમે દસમો પાઠ ભણીશું. ભણીશું એટલે કે હવે પછી એ શીખીશું. તો ભણીશું એટલે હવે પછી આપણે શીખીશું, એ ક્રિયા હવે પછી થવાની છે. કારણ કે હજી વાર્ષિક પરીક્ષા હજી હવે આપણી આવવાની છે, તો ત્યારે હજી આપણે દસમો પાઠ શીખીશું. અત્યારે તો આપણે સાતમો પાઠ શીખીએ છીએ, તો આ ક્રિયા પછી થવાની છે. તો અહીંયા શું આવશે? હવે પછી. ત્યાર પછી, અત્યારે અમે સાતમો પાઠ ભણીએ છીએ. તો મિત્રો, અત્યારે આપણે સાતમો પાઠ સમજીએ છીએ, બરાબર. આ સાતમા પાઠનો મુદ્દો આપણે સમજીએ છીએ. તો એ હમણાં શું આવશે એમાં? હમણાં, કે અત્યારે જ આપણે એ સમજવાનું ચાલુ છે. તો શું આવશે? અહીંયા ખાલી જગ્યામાં આવશે હમણાં. ત્યાર પછી, મને અંગ્રેજી વાંચતા આવડતું હશે. હશે એટલે કે હવે પછી આપણે શીખવાના છીએ. પહેલાં આપણને ગુજરાતી શીખતા આવડે, પછી આપણે ધીમે ધીમે અંગ્રેજી બોલતા વાંચતા શીખીએ. તો અહીંયા શું લખ્યું છે? મને અંગ્રેજી વાંચતા આવડતું હશે, એટલે કે હવે હું અંગ્રેજીમાં મહેનત કરીશ અને વાંચતા શીખી લઈશ. એટલે કે એનો શું છે? હવે પછી આવડશે. હશે એટલે કે હવે પછી એ આવડશે, એટલે અહીંયા આવશે હવે પછી. ત્યાર પછીનું, મને ગુજરાતી વાંચતા આવડે છે. અત્યારે આપણે આ વાંચીએ છીએ એ કઈ ભાષા છે? ગુજરાતી જ છે. તો અત્યારે આપણે ગુજરાતી વાંચીએ જ છીએ, તમને બધાને ગુજરાતી વાંચતા આવડે જ છે, એટલે અત્યારે આપણી એ ક્રિયા ચાલુ જ છે. તો અહીંયા આવશે હમણાં. અહીંયા ખાલી જગ્યામાં આવશે હમણાં. ત્યાર પછી, મને કશું પણ વાંચતા આવડતું ન હતું. એટલે કે પહેલાં જ્યારે તમે નાના હતા, હજી શાળાએ આવતા ન હતા, પ્લે હાઉસમાં હતા, એલકેજીમાં હતા, ત્યારે તમે શીખતા હતા, ત્યારે તમને વાંચતા આવડતું ન હતું. તો ઈસો કયો સમય છે? પહેલાંનો સમય છે ને. તો અહીંયા શું આવશે? ખાલી જગ્યામાં પહેલાં. સમજાયું? અહીંયા આવશે હવે પછી, અહીંયા આવશે હમણાં, અહીંયા આવશે પહેલાં. સમજાયું? ચાલો આગળ હજી જોઈએ. જુઓ શું છે. હું ત્રીજા ધોરણમાં હતી અથવા તો હતો. હું ત્રીજા ધોરણમાં હતી ઓબ્લિક હતો, એટલે કે છોકરો હશે તો એ હતો આવશે, છોકરી હોય તો હતી. હવે તમે ત્રીજા ધોરણમાં ગયા વર્ષે હતા, બરાબર. આ વર્ષે તો તમે ચોથા ધોરણમાં અભ્યાસ કરો છો, તો ત્રીજા ધોરણનો સમય પસાર થઈ ગયો છે, ત્રીજું ધોરણ તમે પૂરું કરી લીધું છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યામાં આવશે પહેલાં. ત્યાર પછી, હું પાંચમા ધોરણમાં આવીશ, એટલે કે હવે તમે હવે પાંચમા ધોરણમાં આવશો. જ્યારે ત્રીજું ધોરણ ભણી લેશો, એની પરીક્ષા પાસ કરી લેશો, ત્યારે તમે પાંચમા ધોરણમાં આવશો. તો એ વાક્યમાં, એ ખાલી જગ્યામાં શું આવશે? ત્યાં આવશે હવે પછી. ત્યાર પછીનું, હું ચોથા ધોરણમાં ભણું છું, એટલે કે અત્યારે તમારું ચોથા ધોરણમાં ભણવાનું ચાલુ જ છે, તમે ચોથા ધોરણમાં ભણો જ છો. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યામાં આવશે હમણાં. સમજાયું? ત્રીજા ધોરણમાં હતી એટલે પહેલાં, પાંચમા ધોરણમાં આવીશ એટલે હવે પછી, ચોથા ધોરણમાં છું એટલે હમણાં. ત્યાર પછી, પર્યાવરણનો તાસ હશે. હશે એટલે હવે આવવાનો છે, તાસ એટલે પીરિયડ. તો કે પર્યાવરણનો પીરિયડ હવે આવવાનો છે,
तो अहीं शू आवशे खाली जगह में हवे पछी गुजराती नो तास छे एटले के अत्यारे गुजराती नो पीरियड चालू ज छे आपणे गुजराती नो पीरियड चालू छे अने गुजराती ज शीखीए छीए तो एमां आवशे हमणा त्यार पछी गणित नो तास हतो એટલે કે ગણિતનો પીરિયડ પહેલા હતો એ ગણિતનો પીરિયડ પૂરો થઈ ગયો એટલે અહીંયા આવશે પહેલા સમજાયું હવે પછી હમણાં અને પહેલા તો સમજાયું વિદ્યાર્થી મિત્રો પાછળ તમારે ક્રિયાપદ જોવાના એ ક્રિયા પૂરી થઈ ગઈ છે ચાલુ છે કે થવાની છે એના આધારે તમારે એ ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે તો આપણે અહીંયા જોઈએ જોઈએ ક્રિયાપદ શું છે હશે છે અને હતો હશે એટલે કે હવે જે થવાનું છે હશે જાશે કરશે રમશે ઉઠશે આ બધી જે ક્રિયા છે એ હવે પછી થવાનું છે એવું દર્શાવે છે એટલે એમાં આવે હવે પછી પછી છે ચાલુ છે કરું છું કરે છે રમે છે પીવે છે ખાય છે દોડે છે સૂતો છે લખે છે વાંચે છે બોલે છે તો આ છે જે છે એટલે કે એ ક્રિયા ચાલુ છે હમણાં જ ચાલુ છે એટલે શું આવશે તેમાં હમણાં ત્યાર પછી હતો હતો હતી કરતો હતો રમતો હતો લખતો હતો વાંચતો હતો ગાતો હતો તો આવું બધું જે હતો છે હતો એ છે એ દર્શાવે છે કે એ ક્રિયા પહેલાં પૂર્ણ થઈ ગઈ છે પહેલાં કરેલી ક્રિયા છે તો એમાં આવે પહેલાં સમજાયું અને બીજી રીતે આપણે કહીએ તો જે ક્રિયા અત્યારે ચાલુ હોય તેને કહેવાય વર્તમાન કાળ જે ક્રિયા આપણે પૂર્ણ કરી લીધી હોય પૂરી થઈ ગઈ હોય તેને કહેવાય ભૂતકાળ અને જે ક્રિયા હવે કરવાના હોઈએ જે ક્રિયા હવે કરવાની બાકી છે કરવાના છીએ તેને કહેવાય ભવિષ્ય કાળ તો સમજાયું વિદ્યાર્થી મિત્રો હમણાં પહેલાં અને હવે પછી એ ક્યારે આવે તો કે જ્યારે તમે કોઈ ક્રિયાનું ક્રિયાપદ જુઓ એ ક્યારે જ ક્રિયા થઈ છે પાછળ શું લખ્યું છે એ સમજો તો જ તમને ખ્યાલ આવે કે એ આગળ ખાલી જગ્યામાં શું આવશે હમણાં આવશે અત્યારે આવશે પહેલાં આવશે કે હવે પછી આવશે તો સમજાયું વિદ્યાર્થી મિત્રો પાછળ જોવાનું એ વાક્ય પૂરું વાંચવાનું જો એ ક્રિયા ચાલુ હોય તો હમણાં જો એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પૂરી થઈ ગઈ હોય પહેલાં બની ગયેલી હોય તો પહેલાં અને જે ક્રિયા પછી થવાની હોય તો હવે પછી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો તમને બધાને સમજાઈ ગયું હશે આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો